પ્રાણાધાર સુંદર સાતજી, હવે આપણે ચિત્વનની વિધિનો પ્રારંભ કરીએ તે પૂર્વ આપણે ચિત્વનીને લઈને થોડા નિયમ જાણી લઈએ. તમે બધા ધ્યાનથી સાંભળો. પહેલો નિયમ છે, તમારું આસન ઘરમાં કોઈ એકાંત સ્થાન પર બિછાવો જ્યાં કોઈ પણ પ્રકારનો અવાજ કે અવર જવર ન હોય, અનુકૂળ ન હોય તો પરિસ્થિતિ મુજબ. બીજો નિયમ છે, તમારા આસનની સામે સદગુરુ મહારાજનું આસન પણ બિછાવો. ત્રીજો નિયમ છે, તે આસનો બીજા કોઈ પણ પ્રકારના ઉપયોગમાં ના લો, ફક્ત ધ્યાન માટે જ. ચોથો નિયમ છે, આસન ઊનનું કે હોય કે જે તમને કે તેમાં સાત્વિકતાનો ગુણ વધારે હોય છે. આસન જેવા કે સલાસન, સુખાસન, પદ્માસન, જે સ્થિતિમાં બેસો, બેસી શકો એવી પોઝિશનમાં બેસો. કદાચ તમને કોઈ ગોઠણના જોઈન્ટના દુખાવા અથવા કોઈ પિંડુરીના દુખાવા અથવા કોઈ કમરમાં દુખાવો છે તો તમે સોફા પર, ખુરશી પર અથવા કોઈ દિવાલનો આધાર લઈને પણ બેસી શકો છો. એમાં કોઈ નિયમ નથી, કેમ કે તમારી બોડીને અનુકૂળ ખાસ એ ધ્યાન આપવાનું છે કે તમારું મન એકાગ્ર થવું જોઈએ. હવે આપણે ચિત્વનીને પ્રારંભ કરીએ. બધા જ પોતપોતાના નિશ્ચિત આસન પર બેસી જાઓ. તમારી પીઠ, ગરદન તેમજ કમર સીધી રાખો, તેમજ શરીરનું કોઈ પણ અંગ હલનચલન ન થવું જોઈએ. હવે તારતમની છ ચોપાઈનો બે વખત મૌન જાપ કરો. આપણી જીભ, ઓઠ સ્થિર અવસ્થામાં જ રહે, સાથે સાથે ગુમ્મડજીમાં બિરાજમાન, મહામતીજીના ધામ દિલમાં બિરાજમાન યુગલ સ્વરૂપનો ભાવ લઈ અને હું ધ્યાન કરી રહી છું એવો ભાવ લો. અથવા આપણા સદગુરુ મહારાજના ધામ દિલમાં બિરાજમાન યુગલ સ્વરૂપનો ભાવ લઈ ને હું ધ્યાન કરી રહી છું. Thank you.
શ્રીરાજ જીનો જોશ દિવ્ય પ્રકાશની સાથે પ્રગટ થઈ જાય છે, અથવા સદગુરુ મહારાજનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થઈ જાય છે। મેં સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા। હવે મારી આત્મિક દ્રષ્ટિ તે સ્વરૂપની સાથે પરાતમનો ભાવ લઈ પરમધામ તરફ જઈ રહી છે। હવે હું અષ્ટ આવરણ યુક્ત 14 લોક બ્રહ્માંડને પાર કરી અહંકાર મહતત્વ ઘના અંધકારને પાર કરી પ્રકૃતિના સૂક્ષ્મતમ રૂપ મોહ સાગરમાં પ્રવેશ કરી રહી છું। ચારે બાજુ ઘોર અંધકારી અંધકાર દેખાઈ રહ્યો છે। તેમની વચ્ચે પ્રણવબ્રહ્મની જ્યોતિ આદિનારાયણનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે। હવે હું ધામધણીના કૃપાના સહારે મેં ભયાનક અંધકારથી હું બહાર નીકળી યોગ માયાના બ્રહ્માંડમાં પ્રવેશ કરી રહી છું। અહીંયા કરોડો સૂર્યનો શીતલ શાંત પ્રકાશ દેખાઈ રહ્યો છે। તેમજ પ્રણવબ્રહ્મનો જગમગાતો સ્વરૂપ પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે। આગળ સુમંગલા પુરુષ તેમજ ચિદાનંદ લહેરી પુરુષ પોતાના ધામમાં બેઠેલા દેખાઈ રહ્યા છે। અખંડ વ્રજ તેમજ રાસની આવી મનોહારી લીલાઓનું રસપાન કરતા કરતા હું આગળ જઈ રહી છું। આગળ સબલીક કેવલ સત્સ્વરૂપ પોતાની આનંદ શક્તિઓની સાથે બેઠેલા હું નિહાળી રહી છું। બેહદ મંડળના કણ કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ જગમગી રહ્યો છે। અંતિમ હું સત્સ્વરૂપ મંડળને પાર કરી હું પરમધામમાં પ્રવેશ કરી રહી છું। અહીંનો પ્રત્યેક કણ અનંત તેજોમય પ્રેમ આનંદ સુગંધીથી તેમજ ચૈતન્યતાથી ઓતપ્રોત છે, એવું મને લાગી રહ્યું છે કે એ કણ કણમાં મારા પ્રાણવલ્લભ, મારા પ્રાણ આરાધ્ય, મારા અક્ષ પ્રાણ પ્રીતમ અક્ષરાતીત કીડા કરી રહ્યા છે। એ દિવ્ય નૂરમય શોભાને જોતા જોતા હું બડી રાંગની હવેલીઓની મધ્યમાંથી પસાર થઈ રહી છું। આગળ સરવરસ સાગરના કિનારે કિનારે ચાલતા ચાલતા ટાપુ મહોલોને જોતા જોતા હું ફરી બડી રાંગની હવેલી તેમજ છોટી રાંગની હવેલીઓની મધ્યમાંથી ચાલી રહી છું। રોસના કિનારા પર ચાલતા ચાલતા હું વનની નહેરો, માણિક પહાડના ફીરાવા, જવરાતોના મહલ તેમજ મહાવન મધુવન બડોવનની શોભાને જોતા જોતા હું કેલપુર પર પહોંચી। અત્યંત સુંદર મનોહારી હિંડોલાથી સુશોભિત પાંચ ભૂમિકા તેમજ છઠ્ઠી ચાંદનીવાલા
ખેલ પુલને પાર કરી હું ડાબી બાજુ વળી જમનાજીની પાલ પર ચાલતા ચાલતા ત્યાંથી હું યમુનાજીનું અવલૌકિક જલ મને જે દેખાઈ રહ્યું છે એ જલ દૂધથી પણ કરોડો ગણું ઉજ્જવલ, મિશ્રીથી કરોડો ગણું મીઠું અને સુગંધીથી ભરપૂર એ અવલૌકિક જલના હું દર્શન કરી રહી છું. તેમજ 10 તારાઓમાં લહેરાતું પ્રવાહિત થઈ રહ્યું છે. યમુનાજીના બંને કિનારા પર કેલ, લીંબુ, અનાર, અમૃત, જાંબુ, નારંગી તેમજ બટના ઘાટ સુશોભિત થઈ રહ્યા છે. પાલ ઉપર આવેલી વૃક્ષોની ડાળીઓ જમનાજી ઉપર ઝૂલતી દેખાઈ રહી છે. તેમજ શીતલ મંદ તેમજ સુગંધિત હવાના ઝોંકા અત્યધિક આનંદની અનુભૂતિ કરાવી રહ્યા છે. યમુનાજીની પાલ પર ચાલતા ચાલતા હવે હું પાટ ઘાટ પહોંચી જમીનના લેવલથી ઉપર બે ભોમ તેમજ ત્રીજી ચાંદની આવેલી છે. હું પાટ ઘાટથી જમનાજીના જલમાં છલાંગ લગાવી સ્નાન કરવાનું પ્રારંભ કર્યું. મારું સંપૂર્ણ શરીર સૌંદર્યની રાશિના રૂપમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. હવે હું જલરોસ પર બનેલી દેહુરીઓમાં મારા પરાતમ જેવો જ શિંગાર કરી રહી છું, સજી રહી છું. બધા જ નૂરમય વસ્ત્રો તેમજ આભૂષણોથી સુસજ્જિત મારો શૃંગાર શ્યામાજી જેવો જ પ્રતીત થઈ રહ્યો છે. જલરોસથી યમુનાજીની પાલ પર આવી હું અમૃતવનની રોસ પર મધ્ય રોસ પર ચાલતા ચાલતા ચાંદની ચોકમાં પહોંચ્યો. મારા અંગ અંગમાં પ્રાણેશ્વરના દર્શન માટે ઉમંગ ભર્યો છે. હર પલ મને એવું લાગી રહ્યું છે કે બસ ધામ ધની તો મારી સામે જ છે. ચાંદની ચોકનો પ્રત્યેક કણ કરોડો સૂર્યનો તેજ તેમજ અરબો ચંદ્રમાની આભાને પોતાની અંદર આત્મસાત કર્યો છે. ચાંદની ચોકની જમણી બાજુ લાલ રંગનો વૃક્ષ, આંબાનું ડાબી બાજુ અશોકનું લીલા રંગનું વૃક્ષ શોભાયમાન છે. Thank you.
બંને વૃક્ષોની બે ભૂમિકા ત્રીજી ચાંદની આવેલી છે. સામે જ નવભૌમ દસમી આકાશી વડ રંગમહોલ અનુપમ શોભાથી જગમગી રહ્યો છે. હવે હું સુસીડિયા ઉપર ચડી રહી છું. પ્રત્યેક સીડી ઉપર અલગ અલગ રંગનો ગાલીચો વિછાવેલો છે. હવે હું મુખ્ય દ્વાર પર પહોંચી જે બે ભૂમિકા ઊંચાઈ પર આવેલો છે. મુખ્ય દ્વારની બંને બાજુ દિવાલને લાગીને બે ચબૂતરા આવેલા છે. દરવાજાની ચોખટ સિંદૂર રંગની એટલે કે લાલ રંગની આવેલી છે. તેના બંને કમાળ દરવાજા દર્પણની સમાન ઝગમગી રહ્યા છે. તેમજ કિનાર એટલે કે ફ્રેમ લીલા રંગની છે. મુખ્ય દ્વારથી જેવો મેં અંદર પ્રવેશ કર્યો તો સામે જ 28 સ્તંભની મનોરમ શોભા મને દેખાઈ રહી છે. આ સંપૂર્ણ શોભાને મારા ધામ દિલમાં અખંડ કરી લઈ છું. ત્યાંથી આગળ ચાર ચોરસ હવેલીઓ દેખાઈ રહી છે, જેમાં પેલી ચોરસ હવેલી સામે 20 સ્તંભોનું દહેલાન તેમણે પાર કર્યું. સામે એક ચબૂતરો દેખાઈ રહ્યો છે, જેની નીચે એક સ્તંભની હાર, તેની બહારની તરફ એક થંભની હાર, તેમજ ચબૂતરા પર એક થંભની હાર એવી શોભા અન્ય ત્રણ હવેલીઓની પણ સમાન જ છે. ફરક માત્ર એટલો જ છે, પ્રથમ ચોરસ હવેલીમાં આગળ દહેલાન છે, બીજી બધી ચોરસ હવેલીમાં તે જગ્યા પર મંદિર છે, બાકીની શોભા બધી સમાન છે. આ બધી જ શોભાને મારા ધામ દિલમાં અખંડ કરી રહી છું. ચબૂતરા પર અતિ સુંદર ગીલમ બિછાવેલ છે. હવે અન્ય ત્રણ હવેલીઓને પાર કરી મારા અંગ અંગમાં પ્રાણેશ્વરના દર્શન માટે પ્રેમ ફૂટી રહ્યો છે. તો હવે મારી સામે પાંચમી હવેલી ગોળ દેખાઈ રહી છે, જે હવેલીમાં મંદિરોની એક ગોળહાર બહાર આવેલી છે, જે જ હવેલીની અંદર તેમજ એક હાર અંદર આવેલી છે, વચ્ચે એક મંદિરની હાર આવેલી છે, અને હવેલીની મધ્યમાં એક ગોળ ચબૂતરો આવેલો છે, જેના પર પણ થંભોની ત્રીજી હાર આવેલી છે. હવે હું ગોલ આકારવાળા કમરભર ઊંચા ચબૂતરા પર પહોંચી ચબૂતરા પર અત્યંત કોમલ તેમજ લાલ પ્રકારની પશ્મી ગીલમ બિછાવેલી છે. ચબૂતરાના મધ્યમાં કમલની ફૂલની શોભા આવેલી છે, જેના ઉપર કંચન રંગનું સિંહાસન ઝગમગી રહ્યું છે. એ સિંહાસન ઉપર યુગલ સ્વરૂપ બેઠેલા શોભાયમાન થઈ રહ્યા છે, જેને મારી આત્મા વાર વાર નિહારી રહી છે અને એ શોભાને ધામ દિલમાં અખંડ કરી રહી છે. હું યુગલ સ્વરૂપ તરફ આગળ વધી રહી છું. મધ્ય તરફ તો પશ્ચિમી ગીલમ પર ચાલતા ચાલતા મારા ચરણ ગીલમમાં ધસી રહ્યા છે. હવે હું સિંહાસનની બિલકુલ પાસ પહોંચી ગઈ તો સૌપ્રથમ મારી દૃષ્ટિ સિંહાસનની જમણી બાજુ બેઠેલા રાજજી પર પડી.
મારા પ્રાણેશ્વરના નેત્રોમાં અપલક નેત્રોથી નિહાળી રહી છું. મનમોહક નાસિકા, મુસ્કુરાતા મુખ, લાલીમાંથી ભરપૂર ગાલો તથા ઘૂંઘરાલા બાલોની શોભાને હું લગાતાર નિહાળી રહી છું. હવે મારી દ્રષ્ટિ રાજજીના ડાબા ચરણ કમલ તરફ પડી. રાજજીનો ડાબો ચરણ દૂરની ચોકી પર રાખેલ છે. હું ઘૂંટણના સહારે બેસી એ ચરણ કમલને હું હાથમાં લઈ રહી છું. તો ધામધની પોતાના જમણા ચરણ કમલને પણ મારા હાથમાં રાખી રહ્યા છે. એટલા કોમલ ગોર વર્ણ એ ચરણ કમલને મારા ધામ દિલમાં અખંડ કરી રહી છું. હવે બંને ચરણ કમલને મારા હાથમાં લઈ વાર વાર હું નિહાળી રહી છું. હવે મારી દ્રષ્ટિ સિંહાસનની ડાબી બાજુ બેઠેલા શ્યામાજીના મુખાર બિંદુ પર પડી રહી છે. હું ભાવ વિવલ થઈને શ્યામાજીના નેત્રો, ગાલો બંને બાજુના તથા મુસ્કુરાતા મુખ દેખાઈ રહેલા મનોહર દાંતોની શોભાને વાર વાર નિહાળી રહી છું. વાર વાર એમને જોઈ રહી છું અને મારા ધામ દિલની અંદર એ શોભાને હું અખંડ કરી રહી છું. Thank you.
श्यामा जी ने दोनों चरण कमल नूनी चौकी पर रखेला छे। बन्ने चरण कमलों पर मारी दृष्टि पड़ी। बन्ने चरण कमलों ने आत्मा लई वार वार निहारवानों ने प्रारंभ करियो। ये चरण कमल कितला कोमल तेमज सुंदर मारी आत्माना आधार छे। हूँ बन्ने चरणों ना अंगूठा अंगुलियों पंजा तेमज लाली माथी भरपूर एडियो थी जे शोभा ने वार वार निहारता निहारता मुग्ध थई रही छु। युगल स्वरूपना मुखारविंदनी लालीमांथी संपूर्ण सिंहासन लाल रंगनु देखायु छे। जे ना छे पाया तेमां छ दांडा युक्त ए सिंहासन जेना एक एक दांडामां दस दस प्रकारनी जवरात जगमगी रही छे। ये दांडा पर छ कलश आवेला छे। बे कलश क्षत्रियो ए गुम्मट के ऊपर आवेला छे। એને એ રીતે કુલ આઠ કલશ દેખાઈ રહ્યા છે। શ્રી રાજજીનું મુખારવિંદ અત્યધિક ગોર તેમજ લાલીમાંથી ભરપૂર છે તેમજ કિશોર અવસ્થા વાળું છે। તેમના બંને નેત્રોમાં પ્રેમનો અનંત સાગર ઉમળી રહ્યો છે। નુકીલા નેત્રોની પલકો તેમજ ભોંએ ખૂબ સુંદર લાગી રહી છે। શિર પર સિંદુરિયા રંગની પાગ છે, તેમાં તરહ તરહ અનેક પ્રકારના નંગોના ફૂલ વેલ તેમજ કાંગરીની શોભા આવેલી છે। સારંગીની આકૃતિવાળા પાગની દુગદુગીમાં હીરા માણી બુકરાજ તેમજ નીલમ આદિ અનેક રત્નો જડેલા છે। ઇત્રથી ભીંજાયેલા ઘૂઘરાલા બાલોની લટ્ટો કાનો સુધી આવેલી છે। માથા ઉપર લાલ રંગનું સુંદર તિલક દેખાઈ રહ્યું છે। નાસિકા અત્યંત ગોરવર્ણની છે, તેમાં બેસરની મનમોહક છબી સુંદર લાગી રહી છે। બંને હોઠ ખૂબ જ કોમલ પાતળા તેમજ લાલીમાંથી ભરપૂર દેખાઈ રહ્યા છે। પ્રિયતમના ગોર મુખ પર ગહેરે આભા ઝલકાર કરી રહી છે। જાણે કે લાગી રહ્યું છે કે સૌંદર્યનો અનંત સાગર નજર આવી રહ્યો છે। કાનોમાં સુંદર કર્ણફૂલ જગમગી રહ્યા છે, તેમાં માણેક હીરા મોતી તથા નીલમના નંગ જડેલા છે। શ્રીરાજજીનો વાઘો અત્યંત શ્વેત રંગનો તેમાં અંગોની સાથે જોડાયેલો છે। જામાની ઉપર આસમાની રંગની બહુ પતલી ચાદર આવેલી છે।
राजीना हृदय कमल पर हीरा माणिक मोती नीलम तथा लसुनियाना हार जगमगी रहा छे। ये बधा ज हार एक समान शोभा धारण करी रहा छे। आरोमा नवरत्नों थी जड़ेली दुगदुगी नी अनुपम सो जलकारो जलकार करी रही छे। गड़ा ने लागी ने वृक्षस्थल पर आवेला ये हार खूबज सुंदर मनमोहक लागी रहा छे। अति सुंदर बने हाथों में अनेक प्रकार ना नंगों थी जड़ी बाजूबंद आवेला छे, जेमा फुंदन लटकी रहा छे। बने कलायों में पहुंची नी शोभा आवेली छे। एक पहुंची में सात सात पटली आवेली छे, जेमा सात प्रकार ना नंगों नी शोभा छे। कड़ी पण अनुपम शोभा धारण करी रही छे। बन्ने हाथोनी अति कोमल पतली अंगुलियों में माणी मोती नीलम पांच पन्ना बुखराज लसुनिया तेमज हीरानी आठ मुद्रिकाओ आवेली छे। एवी रीते बन्ने अंगूठामां पण नंगोनी अंगूठीओ आवेली छे अने नखोनी अंदरनो एटलू नूर छे के तेमनी सामे करोड़ों सूर्यनो प्रकाश ढंकाई जाय छे। बन्ने अथेलियो फूलनी पाखड़ियों थी पण करोड़ों गुना अधिक कोमल मनमोहक तेमज लालिमाथी भरपूर छे। बन्ने अथेलियोनी पतली पतली मनोहर रेखा पण स्पष्ट रूप थी देखाई रही छे अने आ शोभाने मारी रूह मारी आत्म धामधेली अंदर अखंड करी रही छे। ધામધણીના કમરમાં હલકા લીલા રંગનો પટુકો આવેલો છે, જેમાં અનેક પ્રકારની ચિત્રકારીથી યુક્ત અનુપમ શોભાથી એટલી સુંદર એમાં ચિત્રકારી કરેલી છે। અનેક પ્રકારના નંગો જડેલા છે, તેની સાથે સાથે ઈજાનો રંગ પણ એકદમ કેસરી રંગનો છે, જેનો મોહક રંગ જામાના ઘેરાવાની અંદરમાં દેખાઈ રહ્યો છે। જામા શ્વેત તેમજ કેસરી ઇજાર બંને મળવાથી બહુ સુંદર દ્રશ્ય ખડું થઈ રહ્યું છે। બંને ચરણ કમલોની તલી ખૂબ જ સુંદર છે અને ચરણોની અંગુલીઓમાં આવેલા નખ હીરાની સમાન જગમગી રહ્યા છે। તેમાંથી ઉડતી લહેરો આકાશમાં છવાઈ રહી છે। બંને ચરણોના પંજા ખૂબ જ સુંદર, ટખના ઘૂંટી તથા કાંડા પણ બહુ મનોહર તેમજ કોમલ છે। એડીઓની નીચે લાંક તેમજ પિંડુરીઓને પકડીને હું વારવાર મારા ધણીના ચરણ કમલ પર બલિહારી જાઉં છું। બંને ચરણોમાં ઝાંઝરી
ગુંગરી, કાંબી તેમજ કડલાની અવલૌકિક શોભા આવેલી છે. ગુંગરીઓમાં બહોત મોહક ધ્વનિ નીકળી રહી છે. કડીમાં પણ ખજૂરની ડિઝાઇન, એના પત્તાની ડિઝાઇન તેમજ મનોહર ચિત્ર અંકિત જે કરેલા છે એ મારા પ્રિયતમના બંને ચરણ કમલોની શોભાને હું નિરંતર નિહાળી રહી છું અને મારા ધામ દિલમાં હું એ શોભાને સંપૂર્ણપણે અખંડ કરી રહી છું. હવે હું મારી ડાબી બાજુ તેમજ રાજજીની જમણી બાજુ શ્યામાજીના મુસ્કુરાતા તેમજ કિશોર વયવાળા મુખની છબીને નિહાળી રહી છું. શ્યામાજીના લાલ હોઠો, દાંતો તથા ગાલોની શોભાને જોતા જોતા હું મુગ્ધ થઈ રહી છું. શ્યામાજીના શિર પર સિંદુરિયા રંગની સાડી, લાલ પલ્લા સાથે જે શોભા ધારણ કરી રહી છે જેમાં અનંત નંગો જડેલા છે, તેમાં ગોર શિર ઉપર માથા પર કાલા કાલા વાળની મનોહર લટોની જલજલાહટ આકાશમાં ફેલાઈ રહી છે. તેમના પ્રેમ ભરા નેત્રોની ચંચલતા અનુપમ અને અદ્વિતીય છે. કાલી કાલી તિરછી બોએ મારી આત્માને આનંદના સાગરમાં ડૂબાડી રહી છે. હું શ્યામાજીના બંને કાનોમાં આવેલી પાંદડીની અદ્ભુત શોભાને એક ટક નિરંતર જોઈ રહી છું. જાલોમાં આવેલા સાત રંગના નંગોની અવલૌકિક શોભા દ્રષ્ટિગોચર થઈ રહી છે. બંને જાલ શ્યામાજીના ગાલો પર પ્રતિબિંબિત થઈને અવર્ણનીય દ્રશ્ય ઉપસ્થિત કરી રહ્યા છે. શ્યામાજીની નાસિકા બહોત સુંદર તેમજ કોમલ દેખાઈ રહી છે. નાસિકામાં આવેલી મુરલીની છબી પણ અત્યધિક એકદમ સુંદર લાગી રહી છે. શ્યામાજીના શિર પર જે રાખડી આવેલી છે તેની નૂરી જ્યોતિ એટલી અધિક છે કે સર્વત્ર જ્યોતિ એવમ જ્યોતિ ही પ્રકાશિત થઈ રહી છે. માંગની બંને બાજુ મોતીઓની લરુ શેર આવેલી છે. એ તીન લરુ ઉપર કાંગરી બનેલી છે જે માંગની ઉપર તેમની સાથે શોભા લઈ રહી છે. માંગની ઉપર પાછળના ભાગમાં પાનની જેવી શોભા અને પાનની ઉપર જેવી બનાવટ આવેલી છે તે શ્યામાજીના શિર પર જે બિંદીની મનોહારી શોભા આવેલી છે તેમજ કાળા વાળોમાં મોતીઓથી અંદર સુંદર જે છોટી ગૂંથેલી છે આ સંપૂર્ણ શોભાને
મારા ધામ દિલમાં વાર વાર અખંડ કરી રહી છું. ચૂંટીના તીન ગુફનામાં ઈરા માણે તેમજ નીલમના નંગ જડેલા છે. શ્યામાજીના ગોરા રંગની પીઠ બહુ જ સુંદર, જેના ઉપર છોટી તેમજ તનિયોની શોભા આવેલી છે, જે સાડીની અંદરથી દેખાઈ રહી છે. શ્યામાજીએ હલકા કાળા રંગની કંચુકી અથવા બ્લાઉઝ ધારણ કરેલું છે, જે અનેક પ્રકારના નંગોવાળી ચિત્રકારીથી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. મારી દ્રષ્ટિ શ્યામાજીના મનોહર ગાલોની ઉપર પડી રહી છે, જેમાં એથી આગળ જે શોભા છે, જેમાં કંઠસરીનો અતિ સુંદર હાર જગમગી રહ્યો છે. એ હારની નીચે હીરા માણી મોતી લશુણિયા તેમજ નીલમના અતિ સુંદર પાંચ હાર શોભાયમાન થઈ રહ્યા છે. તેની નીચે શીળના ફલની આકૃતિ વાળો નંગોનો હાર શોભી રહ્યો છે. એ સાતો હારોના સાત ફૂમક, જે સાત રંગોમાં પોતાની અનુપમ છટા ફેલાવી રહ્યા છે. એ દિવ્ય શોભાને જોઈ મને એવું લાગી રહ્યું છે કે હું સ્વયંને ભૂલી રહી છું, હું એ શોભાની અંદર ડૂબી રહી છું. શ્યામાજીના બંને હાથોમાં બંને તરફ બાજુબંધની શોભા તેમજ ફૂમક લટકી રહ્યા છે. શ્યામાજીની અતિ કોમલ કલાઈઓમાં નવ રંગો કે રત્નોનો નૂરની જે શોભા આવેલી છે, એની જ્યોતિ સર્વત્ર ફેલાઈ રહી છે. અને બંને જે કલાઈ છે એમાં પાંચ પાંચ નંગોથી જડેલી પહોંચી તેમજ નવઘરી મારા હૃદયમાં અપાર આનંદનો સંચાર કરી રહી છે. શ્યામાજીના બંને હાથ ખૂબ જ કોમલ તેમજ ઉજ્જવલ છે. અથેલીમાં દેખાઈ રહેલી રેખા તેમજ પંજાની અનુપમ જ્યોત મારા હૃદયમાં અખંડ થઈ રહી છે. શ્યામાજીના હાથના દોનો અંગૂઠામાં સોના તથા હીરાની અંગૂઠી આવેલી છે. બાકી આઠ અંગુલીઓમાં મોતી લશુણિયા પાંચ પન્ના બુખરાજ ગોમેદ તથા નીલમના નંગોની આઠ મુદ્રિકાએ આવેલી છે, જેને હું નિરંતર નિહાળી રહી છું. શ્યામાજીના એક એક નખમાં એટલું તેજ છે, એટલું નૂર છે કે તેની બરાબરીમાં કરોડો સૂર્યનો પ્રકાશ નિસ્તેજ થઈ જાય છે.
હવે હું શ્યામાજીના અતિ કોમલ તલીઓને જોઈ રહી છું. ચરણોની એડી તથા પંજાની વચ્ચેની જે ગહેરાઈવાળો ભાગ અતિ સુંદર લાલ રંગનો છે, જેની વચ્ચે અતિ સુંદર મનોહર રેખા આવેલી છે. બંને ચરણોના ટખના, ઘૂંટી, કાંડા, એડી, તલવા ખૂબ જ જલજલાહટ કરી રહ્યા છે. ગોર લાલીમાંથી યુક્ત ગોર વર્ણની શોભાને મારા ધામ દિલમાં અખંડ કરી રહી છું. બંને ચરણોમાં ઝાંઝરી, ઉંગરી, કાંબી તેમજ કડલાની શોભા જગમગી રહી છે. શ્યામાજીના દોનો ચરણ કમલોના અંગૂઠામાં અનવટ તથા અંગુલીઓની અંદર વિછિયાની શોભા અલૌકિક અને અદ્વિતીય આવેલી છે, જેમાં પન્ના, માણી તથા મોતીના નંગો જડેલા છે. ચરણોના તેમજ અંગુલીઓમાં એટલું તેજ છે કે તેના પ્રકાશથી કરોડો સૂર્યનો પ્રકાશ ફીકો પડી જાય છે. શ્યામાજીની કોહની, કલાઈ તેમજ અંગુલીઓ, પેટ, પાંસળીઓ, વક્ષસ્થલ, બંને કંધો, બંને હાથો, ચરણકમલો તેમજ મુખારબિંદના અનંત સૌંદર્યને નિહાળતા નિહાળતા મારા ધામ હૃદયમાં હું અખંડ કરી રહી છું. સિંહાસન ઉપર બિરાજમાન યુગલ સ્વરૂપની ઉપર કમલની આકૃતિવાળી બે છત્રીઓ આવેલી છે, જે છત્રીની ચારે બાજુ જવરાતોની ઝાલર લટકી રહી છે. અતિ કોમલ પશ્મી બે તકિયા યુગલ સ્વરૂપની ડાબી જમણી બાજુ, એક વચ્ચે તેમજ બે પાછળના ભાગમાં આવેલા છે, જે પાંચો તકિયા તથા ચાકલા પર અતિ સુંદર ચિત્રકારી જે દેખાઈ રહી છે. એ જ રીતે સિંહાસન ઉપર આવેલી કાંગરી પણ અતિ મનમોહક શોભા ધારણ કરી રહી છે. સિંહાસનની નીચે બે અતિ નૂરમય ચોકી રાખેલી છે, જેના ઉપર યુગલ સ્વરૂપના ચરણ કમલ રાખેલા છે. હવે હું સંપૂર્ણ ચબુતરાની શોભાને નિહાળી રહી છું અને ચબુતરાની ચારે દિશાઓમાં ચાર દરવાજા જે આવેલા છે, જેમાં પૂર્વ દિશાની સીડીઓને લાગીને પાંચના બે થંભ બંને બાજુ નીલવીના, પશ્ચિમમાં દરવાજાના થંભ નીલવીના અને બંને બાજુ પાંચના, ઉત્તરમાં દરવાજાના પીળા બુખરાજના અને બંને બાજુ માણેકના, તેમજ દક્ષિણમાં દરવાજાના માણેકના અને બંને બાજુ બુખરાજના થંભો જગમગી રહ્યા છે. તેની વચ્ચે બાર થંભ હીરા, લસણિયા, ગોમાદિક, મોતી, પન્ના, પ્રવાલ, હેમ, ચાંદી, નૂર, કંચન તેમજ પિરોજા અને કપૂરિયાના થંભ જગમગી રહ્યા છે. એ સંપૂર્ણ શોભાને મારા ધામ દિલની અંદર અખંડ કરી રહી છું.
આ ચારો દરવાજાને છોડી કુલ 60 તકિયા જે લાલ રંગના અનેક પ્રકારની ચિત્રકારીથી યુક્ત શોભાયમાન થઈ રહ્યા છે અને તે થંભોને લાગીને આવેલા છે અને બધા જ થંભો પહેલદાર થંભોની પર લીલા રંગનો ચંદરવો આવેલો છે. જેમાં અનેક પ્રકારની ચિત્રકારી છે. ચંદરવાની સંપૂર્ણ શોભા ચબૂતરા સુધીની નૂરની લહેરો જે લટકી રહી છે. થંભોની ચારે બાજુ જવરાતોની ઝાલર આવેલી છે. બધા જ સુંદર સાધ એકબીજાને ખંભાથી ખંભા મિલાવીને એવી રીતે બેઠા છે કે ક્યાંય પણ અંગુલી ઘુસાડવાની જગ્યા પણ નથી. તેમની વચ્ચે મને મારી પરાત્મા દેખાઈ રહી છે. યુગલ સ્વરૂપ સહિત સંપૂર્ણ શોભાને મારા દામ દિલમાં વસાવી રહી છું અને આ બધી જ સંપૂર્ણ શોભાને જેવી રીતના ચબૂતરા પર થંભ ગીલમ નીચે ઉપર ચંદરવા ઝાલર થંભોને લાવીને તકિયા મધ્યમાં સિંહાસન યુગલ સ્વરૂપની સંપૂર્ણ શોભા એ સંપૂર્ણ શોભાને મારા ધામ દિલમાં વસાવી અને હું પરત પાછી ફરી રહી છું. ગોલ હવેલીથી બહાર નીકળી ચાર ચોરસ હવેલી પાર કરી 28 સ્તંભનો ચોક પાર કરી મુખ્ય દ્વાર પર આવી ત્યાંથી સીડી ઉતરી ચાંદની ચોકમાં આવી ત્યાંથી યમુનાજીની પાળી પર ચાલતા ચાલતા બટપુલ પર આવી ત્યારબાદ બડોવન બધુવન મહાવન મહાનદને પાર કરી જવરાતોના મહોલ મનની નહેર છોટી રાંગ તથા બડી રાંગની હવેલીઓને પાર કરી હું બેહદ મંડળમાં પહોંચી. સત્સ્વરૂપ કેવલ સબલિક તેમજ અવ્યાકૃતને પાર કરી મોસાગરમાંથી પસાર થઈ ફરી પૃથ્વીલોકમાં મારા મૂળ તનમાં હું આવી ગઈ. મારું હૃદય વારવાર મારું દિલ વારવાર એ વાક્યોને દોહરાવી રહ્યું છે કે મમ પ્રાણેશ મમ હૃદય આગચ્છ, મમ પ્રાણેશ મમ હૃદય આગચ્છ. હે મારા પ્રાણેશ, હે મારા પ્રાણવલ્લભ, હે મારા પ્રાણ પ્રિયતમ, હે મારા પ્રાણનાથ, મારા ધામ દિલમાં આવી જાઓ. હું ભક્તિવાન જ્ઞાનવાન થઈ જાઓ, હું નિર્વિકાર થઈ જાઓ, હું સત્યવાસી મૃદવાસી થઈ જાઓ. હે પ્રિયતમ, હે પ્રાણનાથ, બસ હું તમારી શોભા અને શિંગારમાં ડૂબી જાઓ. એ જ ભાવ સાથે પ્રણામ સુંદર સાંજી.